जय श्री कृष्ण बाळ मित्रों, नवनिधि इंटरनेशनल स्कूल में तमारू स्वागत छे। धोरण बे सामान्य ज्ञान। तो बाळ मित्रों, पाठ एक आपणे सौए जोयो छे, तो हवे आपणे जोईए छे पाठ बे। पाठ बे में आवे छे विद्यार्थियों ने उपयोगी वस्तुओं। तो तमे जाणता जशो के तमारी स्कूल में तमने भणवा माटे केटली वस्तुनो उपयोग थाय छे, तो हवे ए वस्तु आपणे जोवा जई रह्या छे। तो चलो बाळ मित्रों, हवे आपणे जोईए के तमारा क्लास में अने तमारे भणवा में केटली वस्तुओनो उपयोग थाय छे ते जोईए। चलो बाळ मित्रों, हवे आपणे जोईए पाठ बे, विद्यार्थीओने उपयोगी वस्तुओ। तो दरेकने ख्याल જ હશે તમારા ક્લાસરૂમમાં કે તમારે સ્કૂલે આવવા માટે કેટલી વસ્તુઓ તમારી સાથે જોશે। તો અહીંયા તમને લાઇનમાં આપ્યા છે પહેલા તો કે અહીંયા તમને એમ કહ્યું છે કે અહીં વિદ્યાર્થીને ઉપયોગી કેટલીક વસ્તુઓના ચિત્ર આપેલા છે અને દરેક ચિત્ર ઓળખી વિદ્યાર્થીઓને તમને ઉપયોગી વસ્તુનું નામ બોક્સમાંથી શું કરો છો પસંદગી કરીને ખાલી જગ્યામાં આપણે લખવાના રહેશે। તો બાળ મિત્રો, અહીંયા તમને સૌ પ્રથમ તો શું કહ્યું છે, એક બોક્સ આપ્યું છે અને એ બોક્સમાં શું છે, તમારી વસ્તુઓ, તમને ઉપયોગમાં આવતી હોય તે વસ્તુઓના નામ છે। તો રબર, વોટર બેગ, સ્કૂલ બેગ, ચોક કલર, પુસ્તક, નોટબુક, કંપાસ બોક્સ, ફેવિસ્ટિક, પેન્સિલ, ફૂટપટ્ટી, નાસ્તાનો ડબ્બો અને સંચો। તો બાળ મિત્રો, હવે અહીંયા શું છે, ચિત્રો છે। દરેક ચિત્રને આપણે શું કરવાનું છે, ઓળખવાના છે। હવે ઓળખવા માટે આપણું નંબર વન છે। તો નંબર વનમાં આ ચિત્ર કયું છે બાળ મિત્રો, કયું ચિત્ર દેખાય છે તમને, સ્કૂલ બેગ। તો સ્કૂલ બેગ આપણી ક્યાં છે, અહીંયા, અહીંયા છે ને। તો અહીંયા દરેકે સ્કૂલ બેગ લખવાની રહેશે। તો અહીંયા દરેકે શું લખવાનું છે, સ્કૂલ બેગ। હવે બીજું આપણને અહીંયા આપ્યું છે ચિત્ર, કયું ચિત્ર છે બાળ મિત્રો, પેન્સિલ। તો અહીંયા શું લખવાનું રહેશે તમારે, પેન્સિલ। તો એવી રીતના જ બાળ મિત્રો, તમારે જે ચિત્ર લખાય છે એની નીચે શું કરવાનું છે, અન્ડરલાઇન, એટલે તમારે શોધવાનું નહીં રે। હવે અહીંયા આપ્યું છે આપણને ત્રીજું ચિત્ર, ત્રીજું ચિત્ર શાનું છે, કોણ કહેશે બાળ મિત્રો, ચોપડી છે, પુસ્તક છે કે નોટબુક છે, કયું છે આમાંથી જોવો। તો બાળ મિત્રો, આપણી પુસ્તક છે કે નોટબુક છે, તો અહીંયા શું આવશે, આ જે ચોપડી છે એને કહેવાય પુસ્તક। તો અહીંયા તમારે ત્રીજામાં લખવાનું રહેશે પુસ્તક। હવે ચોથું જે છે એ ચિત્ર છે નાસ્તાનો ડબ્બો। તો અહીંયા આપણે શું લખવાનું રહેશે, નાસ્તાનો ડબ્બો। હવે એવી રીતના જ આપણને નીચે આપ્યું છે, શું આપ્યું છે, પાંચમું, કયું ચિત્ર છે બાળ મિત્રો, રબર। તો આપણે અહીંયા લખવાનું રહેશે રબર। હવે એ અહીંયા તમારે શું કરવાનું છે, અન્ડરલાઇન, અન્ડરલાઇન કરી દો, એટલે તમને ખ્યાલ આવે કે મારા હવે કયા ચિત્રો અને કયા નામ બાકી રહ્યા છે। હવે એના પછી આપણને આપ્યું છે છઠ્ઠું, વોટર બેગ, શું છે અહીંયા, વોટર બેગ। તો અહીંયા લખવાનું રહેશે દરેકે વોટર બેગ। તો એ ક્યાં લખ્યું છે, અહીંયા। તો દરેકે એ જોઈને સુંદર અક્ષરથી લખવાનું રહેશે। તો દરેક અહીંયા લખો વોટર બેગ। એના પછી આપ્યું છે સાતમું ચિત્ર આપણને, કોણ કહેશે સાતમું ચિત્ર કયું છે, ચોક કલર, શાનું છે આપણું, ચોક કલર। ચોક કલરને કયા કલર કહેવાય છે, ક્રેયન્સ કલર, કયા કહેવાય છે, ક્રેયન્સ કલર। હવે એ ક્રેયન્સ કલર પછી આપણને આઠમું ચિત્ર શાનું આપ્યું છે, સંચો, કયું, સંચો। તો આપણે અહીંયા લખવાનું રહેશે સંચો। હવે એના પછી આપણું છે લખવાની બુક જેવું ચિત્ર દેખાય છે, તો એને શું કહેવાય છે, નોટબુક।
तो दरेके लखवानुं रहेशे नोटबुक। एना पछी आप्युं छे શું છે આ ફેવિસ્ટિક, તો ફેવિસ્ટિક શા માટે કામમાં લાગે છે, તો ફેવિસ્ટિક આપણે એટલે કે ગુંદર તરીકે ઓળખાય છે, એ તમને એકબીજાના કાગળ ચોંટાડવા, કોઈ પણ વસ્તુ ચોંટાડવા માટે મદદરૂપ બને છે, તો એવી રીતના જ અહીંયા આપણે ફેવિસ્ટિક છે, તો ફેવિસ્ટિક નીચે શું કરવાનું છે અંડરલાઇન, હવે અહીંયા તમારે અહીંયા લખવાનું રહેશે। એના પછી આપ્યું છે કંપાસ બોક્સ, શું આપ્યું છે આપણને ચિત્ર કંપાસ બોક્સ, તો બાળ મિત્રો કંપાસ બોક્સ ક્યાં લખ્યું છે અહીંયા, તો હવે આપણે શું કરવાનું છે અહીંયા સુંદર અક્ષરે લખવાનું રહેશે। એની પછી આપણું છે લાસ્ટ ફૂટપટ્ટી, તો દરેકે શું કરવાનું છે સુંદર એવો આ ચિત્રો સુંદર એવા તમારી ચોપડીમાં જોઈને સુંદર એવા અક્ષરોથી લખવાનું રહેશે।